વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 12 એટલે કે ભૂગોળનો પાઠ છે એ આજે આપણે જોઈશું. પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. તો વિદ્યાર્થી મિત્રો, આપત્તિ આપત્તિ એટલે કે જે આપણને મુશ્કેલીઓ આવે છે એ આપત્તિઓ અને એની સામે કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી તેના વિશે આજે આપણે પાઠમાં જોઈશું. તો આપત્તિ છે.
છે આવા વિસ્તારોને અલગ તારવી શકાય છે અને ત્યાં પણ ભૂકંપની ચોક્કસ આગાહી આવા વિસ્તારોની અંદર પણ આપણને અગાઉથી ખ્યાલ આવતો નથી કે ભૂકંપ આવશે એની કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી તેથી જ્યારે આ ભૂકંપની આપત્તિ આવે ત્યારે ભારે જાનમાલની નુકસાન થાય છે તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ એ 2000 સાલમાં ભૂકંપ આવે તો ત્યારે કચ્છમાં બહુ મોટી જાનહાનિ થઈ હતી મોટા ને મોટા બિલ્ડિંગો એ ધરાશાયી થઈ ગયા હતા અને ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો તો આ ભૂકંપથી લીધે ઘણી બધી જાનમાલની ખુમારી થાય છે અને લોકોએ ભારે ખુમારી વેઠવી પડે છે અને લટકતા ખુલ્લા વાયર
તમારે ઘેર જવું જોઈએ અને રાહત અને બચાવની કામગીરીમાં પણ તમે મદદરૂપ થઈ શકતા હોય તો એ પણ તમારે કરવું જોઈએ. હવે આપણે જોઈશું સુનામી. તંત્ર દ્વારા જે પણ સૂચના અપાતી હોય એનું ચુસ્ત
છે અને મોટા શહેરોની અંદર વધુ વરસાદથી ક્યારેક જળ પાણી ભરાવાની સ્થિતિ પણ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. આપણને ખ્યાલ છે કે ચોમાસામાં જ્યારે પણ પાણી આવે વરસાદ આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોને નદીની આજુબાજુના વિસ્તારને તરત જ તંત્ર દ્વારા સાવધાન કરવામાં આવે છે. તો એ લોકોને તરત જ ખાલી કરી અને સલામત સ્થળે ઘસી જવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવે તો એ લોકોએ તરત જ કામ કરવું જોઈએ. અને સરકારની જે પણ સૂચનાઓ આપણને મળતી હોય એ પ્રમાણેનો આપણે તરત અમલ કરી અને પૂરથી બચી જવું જોઈએ.